વિદ્યાર્થી મિત્રો, હું છું દરવ્યા જયસુખ. મિત્રો, આજે આપણે વાત કરવાની છે ઇફકો કંપનીની અંદર ખૂબ જ સરસ એવી ભરતી આવેલી છે. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, જે ગુજરાતી વિદ્યાર્થી મિત્રો છે તેના માટે ખૂબ જ સરસ એવા સમાચાર મળી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, જે આ ભરતી આવેલી છે તેની અંદર ફ્રેશર કેન બી એપ્લાય, મતલબ ફ્રેશર જે પર્સન છે તે પણ એપ્લાય કરી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ડિટેલની અંદર વાત કરીએ તો ઇફકો કંડલા ડિપ્લોમા એપેન્ડિસ જે કરવા ઈચ્છતા હોય તેના માટે ખૂબ જ સરસ એવી ભરતી આવેલી છે. અને જે લાસ્ટ ડેટ છે એ તમે અહીં કોર્નર ઉપર જોઈ શકો છો, તે મુજબ 8 ફેબ્રુઆરી 2021 રહેશે. વિદ્યાર્થી મિત્રો, ઇફકો કંડલા ખાતે જે જોબ આવેલી છે તેની અંદર આપણે ડિટેલની અંદર વાત કરીએ તો ઇફકો કંડલા ઇઝ ઓફરિંગ એપેન્ડિસશીપ એઝ પર ધ એપેન્ડિસ એક્ટ, બરાબર, 1916 ફોર ધ સેશન 2021 એન્ડ 2022. તો વિદ્યાર્થી મિત્રો શું કહેવા માગે છે કે જે ભરતી આવેલી છે તે એક્ટ હેઠ 1961 એક્ટ હેઠળ ભરતી આવેલી છે, જે વર્ષ 2021-22 અંતર્ગત છે. અને જે છેલ્લી તારીખ લાલ કલરની અંદર તમે જોઈ શકો છો તે મુજબ 8 ફેબ્રુઆરી 2021 રહેશે. હવે તમારે કેવી રીતે એપ્લાય કરવાનું છે તેના વિશે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો તે મુજબ તમને એડ્રેસ આપેલું છે 2 ચીફ મેનેજર PNA ઇફકો કંડલા કચ્છ ગુજરાત, પિનકોડ નંબર પણ તમને આપેલા છે. તે એડ્રેસ ઉપર તમારે બાય પોસ્ટ બાય રજિસ્ટર રેડી તમારા ડોક્યુમેન્ટેશન મોકલવાના રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, શેની અંદર ભરતી છે તો અહીં એક લિસ્ટ આપેલો છે, ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયર, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, ડિપ્લોમા કેમિકલ એન્જિનિયર, ડિપ્લોમા સિવિલ એન્જિનિયર, ડિપ્લોમા ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયર, આટલા ડિપાર્ટમેન્ટની અંદર ભરતી છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રોએ આ ટ્રેડની અંદર ડિપ્લોમા કરેલું હોય તેના માટે ખૂબ જ સરસ એવા સમાચાર છે. તો ખાસ કરીને બધા વિદ્યાર્થી મિત્રો એપ્લાય કરજો, જે વિદ્યાર્થી મિત્રોને પોસ્ટ લાગુ પડતી હોય તે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે ફોર્મ કેવી રીતે ભરવા છે અને શું ક્રાઇટેરિયા છે, તો ક્વોલિફિકેશનની અંદર વાત કરીએ આપણે તો ડિપ્લોમા એન્જિનિયર જે અહીં પોસ્ટ આપેલી છે તે બધી ક્વોલિફિકેશનની અંદર જનરલ એન્ડ ઓબીસી, એસી અને એસટી, બરાબર. હવે તમારે 1 ફેબ્રુઆરી 2021 સુધીમાં તમે પાસ કરેલું હોવું જોઈ એ વિદ્યાર્થી મિત્રો એપ્લાય કરી શકે છે. ફૂલ ટાઈમ ડિપ્લોમા ઇન ધ ડિઝાયર ડિસિપ્લિન્સ, હવે જનરલ અને ઓબીસી માટે 60% કમ્પલસરી છે, એસી અને એસટી માટે 55% કમ્પલસરી છે. હવે એજના ક્રાઇટેરિયાની વાત કરીએ તો મિનિમમ એજ તમારી 18 વર્ષ હોવી જોઈએ. અને મેક્સિમમની અંદર વાત કરીએ તો જનરલ માટે 27, ઓબીસી માટે 30 અને એસી એસટી માટે 32 વર્ષ હોવી જોઈએ. જે ઇયર ઓફ પાસિંગ છે તેની અંદર 2018થી અત્યાર સુધીમાં તમારે પાસિંગ કરેલું હોવું જોઈએ તે વિદ્યાર્થી મિત્રો આની અંદર એપ્લાય કરી શકે છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, 2018થી 2021, મતલબ 1 ફેબ્રુઆરી 2021 સુધી જે વિદ્યાર્થી મિત્રો પાસ થયા હોય તે બધા એપ્લાય કરી શકે છે. હવે એપ્લિકેશનની પ્રોસેસ શું રહેશે, તો તે કેન્ડિડેટ હુ આર ફિલિંગ અંડર ધ એલિજિબલ ક્રાઇટેરિયા શુલ્ડ ડાઉનલોડ ધ બાયોડેટા ફોર્મ. મતલબ વિદ્યાર્થી મિત્રો, જે આપણે ક્રાઇટેરિયા જોયો તે ક્રાઇટેરિયાની અંદર તમે જો આવતા હો તો તમને અહીં એક લાસ્ટમાં એક લિંક આપેલી છે એપ્લાય કરીને, ત્યાંથી તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. જે PDF ફોર્મમાં હશે એ તમારે ફોર્મ ડાઉનલોડ કરવાનું છે અને ફોર્મ તમારે ફિલઅપ કરવાનું રહેશે. તો ખાસ કરીને એ વિદ્યાર્થી મિત્રો તમારે ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. ત્યાર પછી શું કહે છે, ફિલ અપ ધ રિક્વાયર્ડ ડિટેલ, એટેચ કોપી ઓફ ધ ફોલોઈંગ સેલ્ફ સર્ટિફિકેટ ડોક્યુમેન્ટ અલોંગ વિથ ધ બાયોડેટા ફોર્મ. તમારે સાથે શું શું ડોક્યુમેન્ટ આપવાના છે તેનું પણ લિસ્ટ છે. તો જે બાયોડેટાનું ફોર્મ છે એ ફિલ કરવાનું છે, જેની અંદર પૂરતી ડિટેલ ભરવાની રહેશે. અને સાથે સાથે અહીં જે લિસ્ટ આપેલું છે તે ડોક્યુમેન્ટ એટેચ કરવાના રહેશે. તે તમારે ક્યાં મોકલવાના રહેશે, તો કે સેન્ડ ધ એપ્લિકેશન ફોર ચીફ મેનેજર PNV ઇફકો કંડલા એડ્રેસ એઝ ગિવન એબો. અહીં તમને જે ઉપર એડ્રેસ આપેલું છે તે એડ્રેસ ઉપર તમારે સેન્ડ કરવાના રહેશે. 8 ફેબ્રુઆરી 2021 છેલ્લી તારીખ છે, ત્યાં સુધીમાં તમારે સેન્ડ કરવાના રહેશે. તો અહીં તમને ડોક્યુમેન્ટની અંદર શું આપ્યું છે, 10th અને 12th માર્કશીટ, ડિપ્લોમા ઓલ સેમેસ્ટર એન્ડ કોન્સોલિડેશન માર્કશીટ એન્ડ ડિગ્રી સર્ટિફિકેટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, કોપી ઓફ આધાર કાર્ડ અને કાસ્ટ સર્ટિફિકેટ ઇફ પોસિબલ એપ્લિકેબલ જો હોય તો. તો આટલી વસ્તુ તમારે સાથે સેન્ડ કરવાની રહેશે, બરાબર. હવે તમને સ્ટાઇપેન્ડની વાત કરું તો એઝ પર ધ એપેન્ડિસ અહેમદાબાદ રૂલ્સ
જે અમદાવાદની અંદર ગુજરાત ગવર્મેન્ટના રૂલ્સ મુજબ તમને સ્ટાઇફંડ આપવામાં આવશે, તો ખાસ કરીને ધ્યાન આપજો. વિદ્યાર્થી બધાની નોટ પણ આપેલી છે, તમારે જો વધુ માહિતી જોઈતી હોય ifcoeva.com વેબસાઇટ ઉપરથી પણ તમે મેળવી શકો છો. અને જે સેલેરી મળવા લાયક છે તે એઝ પર ઇન્ડસ્ટ્રી રૂલ્સ એક્સપિરિયન્સ, તો કે એની અંદર તમારે કોઈ એક્સપિરિયન્સની જરૂર નથી. ફ્રેશર કેન બી એપ્લાય, ફ્રેશર પણ એપ્લાય કરી શકે છે. એને જોબ ટાઈપ કઈ છે તો કે એપેન્ડિસ, જેન્ડર મેલ. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધ્યાન આપજો, ખાલી પુરુષ જ, મતલબ જે મેલ જ આની અંદર એપ્લાય કરી શકે છે. અને ક્વોલિફિકેશનની અંદર વાત કરીએ તો ડિપ્લોમા પાસ આઉટ, તો આ તમારી પાસે જો ફૂલફિલ થતું હોય તો તમે એપ્લાય કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોને આટલું, અને આવા જ વિડીયો જોવા માટે વિદ્યાર્થી મિત્રો હજી સુધી જો તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં જે બેલ આઇકોન છે તેને પણ પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવા વિડીયોના તમને નવા નોટિફિકેશન મળતા રહે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોને થેન્ક યુ ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત.